થોડાક જ દિવસમાં ધનતેરસ છે, એટલે દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જાય છે. હવે આ જે તહેવારો આવે છે, અત્યાર સુધી તમે જોયું હશે કે દરેક તહેવાર આવે, દરેક તહેવારમાં સવાલો આવે રીતિ રિવાજોના લીધે, અને એ સવાલોના જવાબ અમે તમને ભાઈને કહો ભાઈમાં આપીએ છીએ. એવી જ રીતે દિવાળીના પણ દરેક તહેવારના દરેક રિવાજના દરેક પ્રશ્નનો જવાબ તમને મળશે આ શોમાં, જેમાં અમારી શાનદાર જોડી, અમે એટલે કોણ, અમીબેન મોદી છે, એનર્જી રીડર છે, કાર્મિક હીલર છે, અને આપણા બધા રિવાજોને લઈને પ્રશ્નનો જવાબ આપણને સમજ પડે ને એવી રીતે આપણને આપે છે. આજે ધનતેરસને લઈને હું પ્રશ્ન પૂછવાનો છું એમને, મારા બધા ભાઈને બાય કહેવા માટે જવાબ આપશે. તો હવે મારો પહેલો પ્રશ્ન એક જ છે જે આપણા સૌ પુરુષોને થતો જ હોય છે, કે શું સાચે ધનતેરસના દિવસે આપણે ઘરની સ્ત્રીને સોનું કે ચાંદી લઈ આપવું પડે? બહુ સરસ ક્વેશ્ચન. એકચ્યુઅલી કોઈ પણ વસ્તુની પૂજનની આપણે શરૂઆત કરીએ તો, પણ ઘરમાં ઘરમાં જો લેડી હોય એને શું કહેવાય, લક્ષ્મી કે, હા લક્ષ્મી આપણે કહીએ છીએ. આપણા ઘરે કોઈ બાળકીનો જન્મ થાય તો શું કહીએ, લક્ષ્મીજી પધાર્યા, લક્ષ્મીજી પધાર્યા. અને આપણા ઘરમાં જે બહુ હોય એ ગૃહલક્ષ્મી કહેવાય. હા, એટલે તમે છે ને એમને આખું વર્ષ ગમે એટલા પૈસા આપો, ગમે એટલું તમે એમને ગિફ્ટ આપો ને, એ વસ્તુ બરાબર છે. પણ હું પણ એક લેડી છું, જો તમે એમને ધનતેરસના દિવસે કોઈ પણ સોનાની વસ્તુ કે દાગીનો એવો કોઈ પણ ગોલ્ડ કોઈન આપશો ને, તો એની આખી ચમક બદલાઈ જશે ફેસ ઉપર, જેને સ્ત્રી ધન કહેવાય. એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે ધનતેરસના દિવસે લેડીઝને કંઈક આપવું જ જોઈએ, આપવું જ જોઈએ, આપવું જ જોઈએ. એટલે ખર્ચો પાકો છે તમારો ને મારો બધાનો. હવે આ ધનતેરસની પૂજા કરવાની સાચી રીત શું છે? સૌથી પહેલા તો મેં હમણાં કીધું કે તમારે ધનતેરસના દિવસે કંઈક લઈને આપવું જ જોઈએ, પણ એવું મજાક પણ હતી ને સાચું પણ છે. પણ ધારો કે આપણે નથી લઈ શક્યા, તો એવું જરૂરી નથી કે તમારે લેવું જ પડે. આ તો જસ્ટ એવું છે કે જો તમારી પાસે એક્સ્ટ્રા પૈસા હોય તો તમારે 100% તમારે લઈને ગૃહલક્ષ્મીને આપવું જોઈએ. હવે બીજી વસ્તુ છે કે આ પૂજા કેવી રીતે કરવી જોઈએ. તો સૌથી પહેલી વાત તો તમે, આપણે જો દિવાળીની વાત કરીએ ને, તો આપણને શું થાય કે દિવાળી એટલે દીવાઓનો તહેવાર, પણ જ્યારે શરૂઆત થાય છે ધનતેરસથી, એટલે ધનતેરસના દિવસથી જ જો આપણે દીવાઓ કરવાનું શરૂ કરીએ ને, તો આપણી આ પૂજાઓની ઇફેક્ટ બહુ જ સરસ આવે છે. એટલે જનરલી હું આટલા વર્ષોથી મારા બધા જ શ્રી સભાના મેમ્બર્સ હોય 21 તેલના દીવા કરાવું છું. 21 એટલે તમે લોકો દીવા કરશો, એટલે હું એવું નથી કહેતી કે આપણે 21 જ દીવા કરો, તમે તમારા 1 કરો 5 કરો 10 કરો 11 કરો 21 કરો, પણ દીવાઓ સાથે તમે જો આ પૂજા કરશો ને, તો એ ધનતેરસની પૂજાની ઇફેક્ટ એકદમ બદલાઈ જશે. બીજી વસ્તુ કે તમે વર્ષ દરમિયાન તમે જે કંઈ પણ સારું કામ થયું હોય તમારું, કે તમારી જે કંઈ પણ બચત થઈ હોય, કે તમારું તમે કોઈ જગ્યા લીધી હોય, તમે કોઈ દસ્તાવેજ કર્યો હોય, એને પણ તમે પૂજામાં મૂકો. એની સાથે તમે જે કોઇન્સ, આપણે જનરલી આ જે પૂજાના કોઇન્સ હોય છે રાખી મૂકતા હોય, દર વર્ષે વધતા જતા હોય છે આપણી પાસે, તે બધા કોઇન્સ મૂકો. અને જે નવો કોઇન છે ને, એને સ્પેશિયલી દૂધ પાણીથી ધોવો. અને એની સાથે જ્યારે આ પૂજાની શરૂઆત કરો, ત્યારે સૌથી પહેલાં આપણે લક્ષ્મીજી અને કુબેરદેવની પણ પૂજા કરવી જોઈએ. તો કુબેરદેવ એ ધનના રાજા છે, તો તમારી લક્ષ્મીજીની ઉત્તરોત્તર પ્રગતિ કરાવે. અને આ જે તમે જ્યારે ધન પૂજન કરો છો, જ્યારે તમારા સિક્કાઓનું પૂજન કરો છો, અને એ લક્ષ્મીજી અને કુબેર ભગવાનની સાક્ષી હોય છે, તો એ અને સાથે દીવાઓ છે, અને તમારું એ વખતે ખાસ લાપસીનો પ્રસાદ બનાવવો જોઈએ. લાપસી એટલે ઘણા લોકો એને શીરો પણ કહેતા હોય છે, એટલે શીરો જેમાં ગોળ અને ઘી મિક્સ થાય છે, એવી કોઈ પણ વસ્તુ એ તમે બનાવો. અને પછી દિલથી શ્રદ્ધાથી તમે તમારા જે બી મંત્રો હોય એ મંત્રોચ્ચાર કરો, અને પછી ફૂલ અને ચોખા, આટલી પૂજા કરો બહુ જ સરસ રીતે. બાકી તમારા જે રીતિ રિવાજો એ પ્રમાણે તમે પૂજા કરી શકો. હવે એક સ્પેશિયલ વાત હું તમને કહું કે એ દિવસે યમનો દીવો કરવો જોઈએ. યમનો દીવો એટલે યમરાજાથી તમારું રક્ષણ થાય. અને એ તેલનો યમનો દીવો તમારે સાઉથ સાઈડ મૂકવાનો. જે લોકોને ઘર હોય એ લોકો ઘરમાં સાઉથ સાઈડ મૂકે, જે લોકોને બંગલો હોય એ લોકો ગાર્ડનમાં સાઉથ સાઈડે દીવો મૂકે. અને યમનો દીવો મૂકવાથી તમારું ધન વૈભવનું રક્ષણ થાય છે, અને તમારા બધાનું ઘરના મેમ્બરોનું પણ રક્ષણ થાય છે. આ નવી વસ્તુ મને ખબર પડી, યમનો દીવો આજ સુધી મને ખબર નથી પડી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યમનો દીવો મૂકવો. અચ્છા, આ આપણે આ વખતેથી ટ્રાય કરીશું. હવે નેક્સ્ટ પ્રશ્ન જે મારે પૂછવો છે ને, એ શું છે કે આપણે મારા ઘરની જ વાત કરું તો, અમારા ઘરે જે આ પૂજા થાય છે ને, એ પૂજાના થાળનું ઉત્થાપન બેસતા વર્ષે કરવાનું હોય છે. હવે બેસતા વર્ષ સુધી આટલું બધું આપણે સિક્કા ને એ બધું મૂક્યું હોય ને, તો અમારે સિક્યોરિટીમાં એક જણે હાજર રહેવું પડે, આમ ચિંતા રહે મગજમાં. તો એ વસ્તુ સાચી છે ખરી કે આટલો ટાઈમ મૂકી રાખવું પડે પૂજા?
અચ્છા એમ દરેકના રિચ્યુઅલ્સ છે, દરેક જણ પોતપોતાની રીતે માનતું હશે. મારું એવું માનવું છે કે જે દિવસે ધનતેરસ છે, જે દિવસે તમે આ દીવાઓની પૂજા કરી અને આ આખું જે તમે આ પૂજા જ્યારે તમારા દીવા ચાલતા હોય, વસ્તુઓ પડી હોય, તમે ખૂબ શ્રદ્ધાથી આ બધા મંત્રોચ્ચાર કર્યા હોય, ત્યારે જે વાતાવરણ હોય ને એકદમ ડિવાઇન થઈ જાય. એટલે એવું કહેવામાં આવે છે કે જો આખી રાત રહેવા દો તો એ ધન વૈભવ સ્થાપિત થઈ જાય છે, કારણ કે તમે કુબેર દેવનું પણ પૂજન કર્યું છે. અને જનરલી ધારો કે ઘણા અત્યારે તો બહારગામ જતા રહેતા હોય છે કે ધન પૂજન કરીને પણ એ લોકોને બીજા કામમાં લાગવાનું હોય, તો તમે દીવો ઘરે જાય એટલે કે દીવો દીવાનું સમાપન થાય પછી તમે ઉત્થાપન કરી શકો, કરી શકીએ છીએ, ઘરે બી કરવું હોય. અને એક રાત રાખો તો સારું, એવું જરૂરી નથી કે તમારે બેસતા વર્ષ સુધી રાખવું, પણ આટલું બધું સરસ તમે જયારે પૂજન કર્યું તો એક રાત રહે તો એ સારું કહેવાય. એવું ના કરી, એવો ટાઈમ ના હોય તમારી પાસે, ધેન તમારે દીવાનું સમાપન દીવો ઘરે જાય પછી તમે કરી શકો છો. સમજી ગયો. હવે નેક્સ્ટ પ્રશ્ન એ છે કે હવે જે આપણે સિક્કા મૂક્યા છે સોનાના ચાંદીના, કે પછી જે આપણે કરન્સી નોટ્સ મૂકી છે, જે નોટ મૂકી છે પૂજામાં, એ આપણે વાપરી ના શકાય કે વાપરી શકીએ? જનરલી આપણે સિક્કા લઈએ કે નોટ્સ લઈએ કે કંઈ પણ હોય એ આપણે એક્સ્ટ્રાનું જ લેતા હોય છે. આજે ધારો કે હું એક સિક્કો લઈ છું, એ 10 ગ્રામનો છે કે 5 ગ્રામનો છે કે 100 ગ્રામનો છે, પણ હું એ જ એમાંથી જ ખરીદીશ કે જે મારી પાસે એક્સ્ટ્રા પૈસા હશે. એ ધેટ મીન્સ કે તમારી બચત છે, તો એ બચત તમે ભેગી કરો તો તમારી વેલ્થ વધે છે, અને જો એની જરૂર ના હોય તો તમારે શું કરવા વાપરવા છે. સાચી વાત છે, બરાબર. હા, પણ જરૂર પડે તો તમારે એનો વહેમ નહીં રાખવો, તમે એને વાપરી પણ શકો, કારણ કે એ તમારી જ છે, તમારી જ વેલ્થ છે. અને હંમેશા આપણે બચત કેમ કરતા હોય છે કે આપણે વર્ષોથી એવું આપણે ત્યાં કહેવામાં આવે છે કે આ રાખો તો ભવિષ્યમાં કામમાં આવશે, તો તમારે કોઈ જરૂર હોય તો તમે આ પૂજિત વસ્તુને વાપરી શકો, કોઈ વહેમ નથી એમાં. મારા પ્રશ્નો તો પૂરા થઈ ગયા ધનતેરસ ને લઈને. હવે હું તમને કહીશ કે આજનો મેસેજ ઓફ ધ ડે શું આપશો. 2 દિવસ પછી ધનતેરસ આવી રહી છે. ધનતેરસ એટલે ધનનો દિવસ છે, અને ધનનું પૂજન પણ કરીશું. તો પૂજન કર્યા પછી તમે આ વખતે ખાલી એક મનમાં વિચાર કરો કે આ વર્ષ કરતાં જો આવનારું વર્ષ તમારું સવાયું જાય, તમારું સારું થાય, તો તમે તમારી જે કંઈ પણ કમાણી થઈ છે એમાંથી 1%, 1/2% અથવા તમારી જે બી મરજી હોય એ કોઈક જરૂરિયાતવાળી વ્યક્તિને તમે આપશો. તમે ખાલી આજે આટલો સંકલ્પ કરો અને જુઓ તમને 100% પ્રોસ્પરિટી મળશે. વાહ, આનાથી પોઝિટિવિટી 100% આવશે ને આવશે જ, એ તો મને બી ફીલ થાય છે અત્યારે. તમે અમને સમય આપ્યો, અમારા બધા પ્રશ્નો શાંતિથી સાંભળ્યા અને એના જવાબ અમને સંતોષ થાય એવા આપ્યા, એના બદલ ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા, તમને મજા આવી હશે, તમને તમારા સવાલોના જવાબ મળ્યા હશે, તો બધાની સાથે શેર કરી દેજો અને ભાઈને કહો ભાઈના બધા જ એપિસોડ જોઈ લેજો. બધા એપિસોડમાં આવા જ પ્રશ્નોના આવા જ જવાબ મળી જાય છે, જેનાથી આપણા બધા ભાઈને ભાઈ કહી દેવામાં આવે છે. આ એપિસોડ બધાની સાથે શેર કરજો અને VTVGujarati.com જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. હેપી ધનતેરસ.